નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના મકરપુરા રોડ માણેજા ક્રોસિંગ પાસે આવેલ રાજમણી સોસાયટીના કોમન પ્લોટમાં બ્લોક નાખવા બાબતે રહીશોમાં અંદરોઅંદર ખેંચનાર થઈ. રાજમણી સોસાયટીના પ્રમુખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે અમુક રીતોએ ત્યાં આગળ પોતાનો ખોરાક, ખાનાપીનાનો સામાન તથા કોમન પ્લોટની અંદર આવતી જગ્યા પર પોતાનું દબાણ કરી રાખ્યું છે, જે સંદર્ભે અવારનવાર એકબીજા પર પોલીસ કેસો થાય છે. અમારા સોસાયટીમાં પાવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે, પણ બે ત્રણ ઘર છે એમને તકલીફ છે. અમે લોકો એ લોકોને 2 મહિનાથી 15 દિવસથી મહિનાથી એ લોકોને કહે છે કે સામાન હટાવો, તો પણ એ લોકોનો ફરસખાનાનો સામાન હટાવતા નહીં. એ તમે જોઈ શકો છો પાછળ કે એ લોકો હટાવતા નહીં, અને ગમે તે રીતે પોલીસને બોલાવીને અમને હેરાન કરે છે, કામને પણ હેરાન કરે, પોલીસ પણ હેરાન થાય છે અને પબ્લિક પણ હેરાન થાય છે. હા, મળી ગઈ છે. હા, પંકજભાઈ પંચાલ અને અર્જુનભાઈ રાજપૂત. ના, એમના 15 ફૂટ એ લોકો દબાણ કરેલું છે, અને એ લોકો પાછળ ચોકડી બનાવેલી છે, કપડાં ધોય છે, વાસણ ઘસે, જમવાનું, એ લોકોનો ચૂલા બુલા બધું બહાર જ છે, તમને દેખાશે જ. હા, આપી છે, બધી જ અરજી છે, અમે બધા જ પ્રૂફ છે અમારી પાસે. એ લોકો કોઈ ઓબ્જેક્શન જ નહીં ઉઠાવતા, બસ ધમકી જ આલે છે. ધરતીબેન પટેલ, રાજમણીમાંથી ધોની. અમે લોકો કેટલા વખતથી મેસેજ નાખેલો છે કે તમારો સામાન હટાવો, પણ હટાવતા નથી, અને આજે ક્લીન કરવા માટે આવ્યા છે, કામ ચાલુ છે, તો પણ એ હટાવતા નથી. આજે કેટલા વખતથી જાણ કરી તો હટાવવું જોઈએ ને, અને આજે સુધારણા થાય છે તો સપોર્ટ કરવો જોઈએ તમારા લોકોએ, બરાબર છે? બસ એ લોકોને નથી હટાવવું. હા, એમને કરેલું છે, અમે બી કરેલું છે, આજે આપેલી છે, અરજી લીધેલી છે, ને કામ ચાલી રહ્યું છે. હવે હું નીતિન પાટીલ, પ્રમુખ રાજમણી સોસાયટી. હવે ઘણા કેટલા 15 થી 20 દિવસથી પહેલાંથી અમને નોટિસ પણ આપી છે અને મેસેજ પણ આપેલો છે કે સામાન હટાવી લો, અને આજે પેવર બ્લોકનું કામ ચાલુ થવાનું છે, એ માટે એ લોકો હટાવતા નથી સામાન, અને એમની મનમાની કરે છે. અને શું નામ? કોનું? મનમાની કરી એ ભાઈ, એમનું જે અર્જુનભાઈ રાજપૂત, પંકજ પંચાલ, ડૉક્ટર સીએમ ચોટલિયા, સૂર્યકાંત પંચાલ, એ બધા એમના સપોર્ટર છે. ડૉક્ટર, હા, ડૉક્ટર હોવા છતાં, વકીલ હોવા છતાં એ આવી રીતે સમાજમાં સારો દાખલો બેસાડવો જોઈએ, એની જગ્યાએ ખોટું કામ કરતા એ લોકો સપોર્ટ કરે છે. હવે એ તમે કહી શકો છો કે કેટલા હદે તમે આડાઈની હદ છે આ? અને વારંવાર અમને અમને હેરાન કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે વારે ઘડે. આજે પણ સવારે એવું જ થયું, અમે કીધું ઝાડો હટાવો, ઝાડ એક હટાવ્યા તો નથી હટાવ્યા, ઝાડ નથી કાપ્યા, અને એમ રીતે અમારી બધું કમ્પ્લેન કરી દીધી છે. અમને ઝાડ એક બહાનું છે અને એના વચ્ચે દબાણ કરેલું છે, તમે જોઈ શકો છો દબાણ કેટલું છે, અને ઝાડની આગળથી એ લોકો ગાડી પાર્કિંગ કરે છે, એટલી બધા સોસાયટીના મેમ્બરોને તકલીફ થાય છે.